નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવા પાક વિશેની વાત મિત્રો આપણે કરતા હોય. મિત્રો, સૌરાષ્ટ્રની અંદર જે છે આમ વાત કરીએ ને તો સૌથી વધારે જે છે એ કોઈનું વાવેતર થતું હોય તો એ છે કપાસ. અને કપાસ જે છે એ સંભાળીએ એટલે મિત્રો આપણે બધાને ખબર છે કે કપાસ જેવું નામ આવે એટલે તરત જ જે છે એ મગજમાં જે છે એ હવે ગરી ગયું છે કે ગુલાબી ઈયળ. અને એ ગુલાબી ઈયળ જે છે એ ખેડૂતોને એટલા બધા બીવડાવ્યા છે કે કપાસની અંદર જે છે એ જોકે ગયા વખતે તો ભગવાનની કૃપા હતી કે ગુલાબી જે છે એનો એટેક એવો ન આવ્યો, પણ આ વર્ષે જે છે આપણે કહીને કે જીવાત જે છે એનો એટેક જે છે એટલો જ મોટા પ્રમાણની અંદર જે છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. ખૂબ જે છે એ સરસ વરસાદ થવાના કારણે ખૂબ જ સરસ મજાનો પાક જે છે એ મિત્રો અત્યારે લહેરાઈ રહ્યો છે અને એની અંદર કહેવાય ને કે ખૂબ ગ્રોથ જે છે થયો છે અને અનુકૂળ વાતાવરણ જે છે એ દરેક જીવાતને જે છે એ મિત્રો મળ્યું છે. જેવી રીતે મગફળીની અંદર એ મુંડાઈએ જે છે એ ખેડૂતોને રોવડાવ્યા છે, તો એવી જ રીતના કપાસના પાકની અંદર પણ જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ગુલાબી ઈયળ જે છે એ આપણા કપાસની અંદર એ આપણને કપાસના ફોદા જે છે એ વીણવા નહીં દે, એની જે છે એ આપણને આવું જોતા જે છે એવું લાગી રહ્યું છે. ત્યારે આ ગુલાબી ઈયળ જે છે એને જો નાથવી હોય તો એનો સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય તો એ ઉપાય એ મિત્રો આપણે બધાને ખબર છે કે એ છે ફેરોમેન ટ્રેપ, જે જૈવિક રીતે જે છે એ ખેડૂતો માટે ખૂબ જ જે છે એ સરળ અને એકદમ સસ્તું અને હાથવગું કોઈ સાધન હોય તો એ છે ફેરોમેન ટ્રેપ. અને આ ફેરોમેન ટ્રેપ જે છે એનું કિસાન સફરને જે છે એની સાથે હંમેશા ઉભા રહે અને ખેડૂતોને જે છે મદદરૂપ થવા માટે મિત્રો રડાર બ્રાન્ડની જે એસપી બાયો કંટ્રોલ સિસ્ટમ દ્વારા જે ફેરોમેન ટ્રેપ જે બનાવવામાં આવી છે એ ફેરોમેન ટ્રેપ જે છે એ ખેડૂતોને ઘણી જ રીતે જે છે ઉપયોગી સાબિત થઈ રહી છે. મિત્રો, ત્યારે જે છે એ મિત્રો આજે આપણે આ ફેરોમેન ટ્રેપ વિશેની વાત એ આજે આપણા આ એસપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી જે ઢોલરિયા સાહેબ અને સાથે સાથે વોરાભાઈ એ જે આપણી સાથે જોડાણા છે અને એમની પાસે જે છે એ આ સિસ્ટમ દ્વારા એક સતત ને સતત એ ખેડૂતોને એ જાગૃતિ લાવવા માટેનું કામ કરી રહ્યા છે. અને ખેડૂતો જે છે એ મોટા પ્રમાણની અંદર એમ કહેવામાં આવે છે કે બધા જ ખેડૂતો જે છે એ નિદર્શનના રૂપમાં શરૂઆતની અંદર જ્યારે આપણે બધાને ખબર છે કે હવેનો સમયગાળો હાથે માધ્યમનો આવવાનો આવ્યો છે ત્યારે કપાસ જે છે એ લગભગ બધાને 60 થી 65 દિવસનો કપાસ થવા આવ્યો છે, એની અંદર ફૂલ ભમરી ઝીંડવા ચાપવા આ બધું જ બેસી ગયું છે. ત્યારે ગુલાબી ઈયળની જે કહેવાય કે સુસાઇડ જનરેશન જે કહેવાય કે જે આત્મઘાતી હુમલો જે છે એ થવાનો હોય તો એ અત્યારે જે છે એની અંદર થવાની જે છે એ કહેવાય ને કે એની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે. મને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે જે હળવદ પંથકની અંદર જે આપણો મોટો કપાસ એટલે કે મોટો વિસ્તાર છે અને અગાઉ વાવેતર થયેલું હતું તો ત્યાં ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે અને ત્યાં ગુલાબી ઈયળ અત્યારે કપાસના પાકની અંદર જોવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે આ ગુલાબી ઈયળને નાથવા માટે આપણે આપણા સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે સાહેબ અમારા ખેડૂત મિત્રોને આ એસપી બાયો કંટ્રોલ સિસ્ટમ દ્વારા જે તમારી જે ફેરોમેન ટ્રેપ છે એ ખેડૂતોને કેવી રીતની ઉપયોગી થશે, ખેડૂતોને જે છે એ શા માટે આ લગાવી જોશે અને કેટલી સસ્તી પડશે એની વાત જે છે મારા ખેડૂત મિત્રોને કરો. નમસ્કાર મિત્રો, એસપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું આજે તમને ગુલાબી ઈયળના કંટ્રોલ વિશે વાત કરવા માંગુ છું. મિત્રો, સૌપ્રથમ તો હું ખાસ એ ભલામણ કરી દઉં કે કપાસની અંદર પહેલું ફૂલ ઉગડે ત્યાંથી છેલ્લું ફૂલ ઉગડે ત્યાં સુધી તમારા કપાસની અંદર રડાર બ્રાન્ડની ફેરોમેન ટ્રેપ લગાવી દેશો, વીઘે 5 ફેરોમેન ટ્રેપ લગાવી દેશો તો એની અંદર સારામાં સારા કંટ્રોલ ગુલાબી ઈયળના જોવા મળશે. મિત્રો, અત્યારે આપણો દેશ ભારત દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજોની ગુલામીમાંથી, પણ કપાસ હજી ગુલાબી ઈયળની ગુલામીમાંથી આઝાદ નથી થયો, તો એના માટે જો તમારે મહેનત કરવી પડશે તો એના માટે કોઈ પણ દવા કારગત નીવડતી નથી. એના માટે ફક્ત અને ફક્ત એના જે ફૂદાની લાઈફ સાયકલ છે એ તોડવી જરૂરી છે. આ ટ્રેપ દ્વારા આ ફૂદાની લાઈફ સાયકલ તમે બ્રેક કરી શકો છો અને 1 વીઘામાં આ ફેરોમેન ટ્રેપ 4 થી 5 લગાવવાની, પહેલું ફૂલ ઉગડે ત્યાંથી છેલ્લું ફૂલ ઉગડે ત્યાં સુધી રહેવી જોઈએ. દર મહિને આની લ્યુર બદલતી રહેવી જોઈએ. લ્યુર આ ટાઈપની આવશે, આ ગુલાબી ઈયળની લ્યુર છે, આ 10 લ્યુરનું પેકેટ છે. આ લ્યુર છે એ આની અંદર અહીંથી નીચે લાગી જશે, બીજી લ્યુર લગાવો ત્યારે અહીંયા સાઈડમાં પોઈન્ટ છે એની અંદર લગાવી દેવી, એટલે જેથી કરીને 2 લ્યુર કામ આપશે. મિત્રો, આ દર મહિને બદલતી રહેવાની અને આ ટ્રેપ લગાવ્યા પછી
મોટા ભાગના ખેડૂતોનો એક જ પ્રશ્ન હોય કે સાહેબ મે અઠવાડિયાથી લગાડી હજી એમાં ફૂદું આવતું નથી. મિત્રો, ગુલાબીની લાઈફ સાયકલ આપણે સમજવી ખાસ જરૂરી છે કે ગુલાબીના ફૂદાનો એટેક વર્ષમાં બે વખત જ આવે છે. બે જ વખત આવે છે, પહેલો આત્મઘાતી હુમલો અને બીજો જે છે એ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આવે છે. પણ ક્યારે આવે એ ફિક્સ નથી હોતું, એટલે આપણા કપાસની અંદર ગુલાબી ની લ્યુર લગાડેલી ટ્રેપ હોવી જોઈએ, ખાસ જરૂરી છે. તો મિત્રો, આની અંદર જો આ જે અમે ડેમો માટે આપ્યું છે પણ આ ડેમેજ થઈ ગયેલું છે. આ ઝીંડું જોઈ શકો છો, આ શેપ બદલી ગયો છે મિત્રો. તો ખાસ કરીને ફેરોમેન ટ્રેપ વિશે હું તમને વાત કરું કે આ ટ્રેપ છે ગુલાબી ના ફૂદા માટેની ટ્રેપ છે. એ 50 રૂપિયામાં એક ટ્રેપ આવે છે. તમારા વિસ્તારમાં દરેક જગ્યાએ આના ડીલર અમારા છે જ. એ ડીલર પાસે તમારે માહિતી જોતી હોય ક્યાં તમને મળશે તો એના માટે પણ હું તમને ફોન નંબર આપું, ખાસ લખી લ્યો અને એના ઉપર ફોન કરી અને તમારા વિસ્તારના ડીલર કોણ છે એ તમે જાણી શકશો. તો એ નંબર ખાસ લખી લ્યો. તો પહેલો નંબર છે 9790-86400, 9790-86400, અને બીજો નંબર છે 9790-52700, 9790-52700. આ નંબર ઉપર ફોન કરી અને તમારા વિસ્તારના કોણ ડીલર છે, ક્યાંથી અવેલેબલ છે એ તમે ખાસ માહિતી લઈ શકો અને આ સમયસર લગાડી દેશો તો આની અંદર ખાસ કરીને આ માહિતી પણ આની અંદર આપેલી છે કે આ કપાસની અંદર વીઘામાં 5 ફેરોમેન ટ્રેપ લગાવવી, પહેલું ફૂલ ખીલે ત્યાંથી છેલ્લા ફૂલ સુધી લગાવવી, દર મહિને ચોખ્ખા હાથે ગોળી બદલવી અને આ કપાસની ઊંચાઈ જેટલે જ આ ખાસ કરીને આના લેવલ પ્રમાણે અથવા તો 2-4 ઇંચ ઊંચી એટલે જ રાખવાની, બહુ ઊંચી પણ ઘણા ખેડૂતો રાખે છે 4-5 ફૂટ ઊંચાઈ, એટલી બધી નહીં રાખવાની પણ કપાસની હાઈટને આજુબાજુ જ રાખવાની, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી જરૂરિયાત છે. ત્યાર પછી આની અંદર ફૂદા આવી જાય તો આ નીચેથી કોથળી ખોલી અને પાછી ફૂદા કાઢી એને ડિસ્ટ્રોય કરી એટલે કે નાશ કરી અને ફરીથી અહીંયા પેક કરી દેવાની જેથી કરીને નવા ફૂદા એની અંદર આવી શકે. સાથે સાથે વરા સાહેબ પણ જે છે એ થોડુંક જે છે આના વિશે જે છે અમારા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે લગાવીએ છીએ અમારા ખેતરની અંદર તો બીજા નથી લગાવતા, તો એના ફૂદા અમારા ખેતરમાં આવે તો એના વિશે જે છે હું ખેડૂતોને આપણે કેવું. સાહેબ, તમે જો આ ફેરોમેન ટ્રેપ લગાવેલી કોઈ ખેડૂતોને હોય તો બાજુવાળાને ફૂદાને આવવા દો, શું કામ તમે ના પાડો છો? એ ફૂદા જે આવે છે એ નર ફૂદા આવે છે, નર ફૂદા કઈ ઈંડા મેલવાની નથી. નર ફૂદા આવી જાય તો એ આના એટ્રેક્શન થી આવે છે, એ આની અંદર આવી જવાના છે, એમાં મરવા જ આવે છે, મરવા માટે જ ઈંડું નહીં મુકાય છે. એટલે મોટા ભાગે સાહેબ તમે આ ખાસ વાત કરી ને આ વાતથી જ ખેડૂતો ગભરાય છે કે હું મૂકું પણ બાજુવાળા ખેડૂત નહીં મૂકે તો એના ફૂદા મારામાં આવે છે. આ નેગેટિવ મેન્ટાલિટી ખેડૂતમાં છે અને આની માહિતી પ્રોપર ખેડૂતોને કોઈ આપતું નથી, એટલા માટે ખેડૂતોને આ લગાડવા માટે પ્રેરાતા નથી. બીજું તો આવા નર ફૂદા આવે છે તો એનું કોઈ નુકસાન નથી. બીજું જે છે મિત્રો, ખેડૂત મિત્રો, મારે પણ તમને એ કહેવું છે કે ભાઈ આપણા ખેતરની અંદર ગુલાબી ઈયળના ફૂદા છે કે નહીં, ગુલાબી ઈયળ આપણા ખેતરમાં આવવાની છે કે નહીં, એની જાણ જે છે એ આપણને થાય એના માટે લેબોરેટરી તરીકે કામ આપે માટે પણ જે છે એકાદ બે જે છે આપણે લગાડશું તો આપણે એનો વધારાનો, બાકી તો આડેધડ દવા છાંટવાની જરૂર નથી પડતી આની અંદર. જ્યારે જો લીલી અને લશ્કરી ઈયળ તો આની અંદર આવતી નથી, બીટી છે એટલે. હવે ઈયળની વાત રહી તો ગુલાબી, આ 3 જાતની ઈયળ હોય છે એની અંદર ગુલાબી ઈયળ ખાસ કરીને કપાસમાં આવે છે. તો ગુલાબી ઈયળ જો આની અંદર ફૂદા આવે તો જ તમારે ઈયળની દવા છાંટવાની છે, બાકી કાયમી માટે દવા છાંટવાની જરૂર નથી. વીઘે 200-300 રૂપિયાનો ખર્ચો થાય છે ટ્રેપનો, પણ આ તો તમને ખાલી સિગ્નલ તરીકે જ બચાવી દે છે, ત્યારે જ તમે દવા છાંટો. કાયમી દવા છાંટવાના દર વખતે રાઉન્ડ લેવાની જરૂર નથી, ખોટા કેમિકલ નાખવાથી છોડ પણ પાછો પડે છે, જમીન પાણી અને હવા પ્રદૂષિત થાય છે. તો આ બધું બચાવી અને આપણે ઓછા ખર્ચમાં વધુમાં વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ એ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. અને ખાસ સાહેબ, હજી પણ ફાર્મર ઘણા સંમતતા નથી, આજે સરકાર પણ આના માટે અભિયાન ઉપાડ્યું છે. બરોબર, ફેરોમેન ટ્રેપ તે લોકો પણ કહે છે કે ભાઈ તમે લગાવો લગાવો પણ ફાર્મર નથી લગાવી લ્યા, એટલે ખાસ હજી અમે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે તમે ફેરોમેન ટ્રેપ લગાવો જેથી કરીને તમને એનો શું ફાયદો થાય છે એ જોવા મળશે. ખૂબ સરસ મજાની જ્યારે તમે વાત કરી છે ત્યારે સરકાર શ્રી દ્વારા જે છે એ મિત્રો દરેક યોજનાની અંદર એ સબસિડીના રૂપમાં પણ જે છે એ આપવામાં આવી રહી છે. તો મિત્રો તમે પણ જે છે તમારા વિસ્તારની અંદર તમારા ગ્રામ સેવક મિત્રોને મળીને
એની જે છે એ સબસિડીનો લાભ જે છે મિત્રો તમે મેળવી શકો છો. સાથે સાથે જે છે એ આપણને ખૂબ સરસ મજાની વાત એ આપણને બંને ભાઈઓ કરી કે ગુલાબી ઈયળ જે છે તમારા ખેતરમાં જોવા મળે. તો મિત્રો ત્યારે ચોક્કસ જે છે એ ગુલાબી ઈયળ જોવા મળી ટ્રેપની અંદર. તો મિત્રો તમે ઈપીએન જે કિસાન શક્તિના નામે એ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ જે ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલું કિસાન શક્તિ એનો એક એકર દીઠ એક કિલોગ્રામ લેખે જે છે એનો ઉપયોગ તમે કરશો તો ગુલાબી ઈયળ જે છે એ જ્યારે જમીનમાંથી જે આવી રહી છે એટલે કે ટૂંકમાં જે કોસેટામાંથી ફૂદું થાય છે તો ત્યારે જ જે છે એનો આપણે નાશ કરી શકશું. એટલે કે તમને ફૂદા જ જે છે એ જોવા નહીં મળે અથવા તો તમને જે છે ખેતરમાં ખ્યાલ આવ્યો કે ગુલાબી ઈયળ જોવા મળી છે તો ત્યારે એનો જો ઉપયોગ કરી દેશો તો તમારે જે છે એનાથી પાકને તમારો બસાવી શકશો. અને જે સુશિયા પ્રકારની જીવાતો છે જે બીજી ઈયળો છે આવી જે નથી ઓળખતા એવી 200 પ્રકારની જીવાતોને પણ જે છે એ નાશ કરવા માટે એ ખૂબ જ જે છે ઉપયોગી છે. તો એનો જે છે એ કિસાન સફરમાં અનેક વિડીયો મૂકેલા છે. મિત્રો તમે આજે ફેરોમેન ટ્રેપ વિશેની વાત કરી, ખૂબ સરસ મજાની વાત મિત્રો તમને લાગી હશે. જો તમને ચોક્કસ જે છે એ આ ફેરોમેન ટ્રેપ વિશેની વાત કેવી લાગી એ અમારા કમેન્ટ દ્વારા અમારા ખેડૂત મિત્રોને આપણા કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ લખજો. તમે વાપરતા હોય તો ચોક્કસ જે છે અમારા ખેડૂત મિત્રોને પ્રેરણા આપજો કે હું વાપરું છું મને આનાથી ફાયદો થયો છે. બાકી જે છે આ બંને સાહેબો જે છે આપણા ખેડૂત મિત્રો માટે કમાવા માટે નહીં પણ ખેડૂતો જે છે કમાવાના તો ઘણા બધા સાધનો છે તો એ બાયો પ્રોડક્ટ બનાવી નાખે તો એ પણ વેચાણ તો કરી શકે પણ એની જગ્યાએ એ ગળું તાણી તાણીને આપણને કહે છે કે ભાઈ તમે ફેરોમેન ટ્રેપ જે ઉપયોગ કરો, તમે રડાર બ્રાન્ડની જે ફૂટ ફ્લાયનો ઉપયોગ કરો. તો મિત્રો એ એમનો જે છે હેતુ ખેડૂતો જે છે એ જીવતા રહેશે, ઝેર મુક્ત ખેતી રહેશે, લોકોનું સ્વાસ્થ્ય રહેશે, પર્યાવરણ સુધરશે તો દેશ બચશે અને દેશ માટે જે છે એ મિત્રો કોઈ કે તો કંઈક કામ કરવું પડશે. બરોબર, તો આના માટે તમારો જે પ્રયત્ન છે એ અમે કિસાન સફરની ટીમ દ્વારા અમે તમને જે છે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ કે આવો નવું કામ જે છે અમારા ખેડૂત મિત્રો માટે કરતા રહો. ખેડૂત મિત્રો મોબાઈલ નંબર તમારો આપી દીધેલો છે તો મિત્રો એ મોબાઈલ ઉપરથી જે છે એ મિત્રો તમે આ ટ્રેપ જે છે મંગાવી શકશો. બંને ભાઈઓનો ફરીવાર ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.